आप सबनो स्वागत छे आजना सेशन मा हूं खत्री शबीर अहमद आजना सेशन मा तमने हजरत बेगम महल स्कॉलरशिप विषे प्राथमिक माहिती आपवानी कोशिश करीस। दर वक्त नी जेम आपणे पीपीटी ना माध्यम थी आ स्कॉलरशिप विषे नी बेसिक माहिती मेळवानो प्रयत्न करशु। आपणे सेशन मा आगळ वधीए एनाथी पहेला चोक्कस थी हूं तमने कहीश કે આ સેશનને તમે સૌ લોકો જોડે શેર કરો જેથી મેક્સિમમ લોકો આપણને આ સેશનમાં જોઈ શકે, આપણી સાથે જોડાઈ શકે। એઝ વેલ એઝ જે આપણો યુટ્યુબ ચેનલ છે એને પણ તમે સૌ લોકો જોડે શેર કરો જેથી મેક્સિમમ લોકો આપણને આ ચેનલના માધ્યમથી નિહાળી શકે। તો ચાલો હવે આપણે પીપીટીના માધ્યમથી બેગમ હઝરત મહેલ નેશનલ સ્કોલરશિપ વિશેની પ્રાથમિક માહિતી મેળવવાની કોશિશ કરશું। લેટ્સ મૂવ ટુ ધ પીપીટી। હું પીપીટી તરફ જઈ રહ્યો છું। આપણો આ સેશનનો મુખ્ય જે ઉદ્દેશ્ય છે એ છે આપણને આ સ્કોલરશિપ વિશેની ઇન્ટ્રોડક્ટરી ઇન્ફોર્મેશન મેળવવી। અને હું ચોક્કસથી તમને કહીશ કે તમને આ સ્કોલરશિપ રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ બોક્સમાં તમે ચોક્કસથી એને પૂછી શકો છો। I will answer all those questions. તો ચાલો હવે આપણે ઇન્ટ્રોડક્શન મેળવીએ। Let's move to the next slide. Next slide તરફ આપણે જઈએ। તો next slide ઉપર તમને દેખાય છે એ રીતે લઘુમતી સમુદાય સાથે સંકળાયેલ કન્યાઓ માટે આ જે સ્કોલરશિપ છે એ ફક્ત ને ફક્ત ગર્લ સ્ટુડન્ટ્સ માટે જ છે અને એ પણ ગર્લ સ્ટુડન્ટ્સ માઇનોરિટી કોમ્યુનિટી સાથે સંકળાયેલી હોય એમના માટેની આ સ્કોલરશિપ છે। આપણે અગાઉ જોશું કે માઇનોરિટી કોમ્યુનિટી કઈ કઈ છે, આપણે આગળની પીપીટીમાં એના વિશે પણ ચર્ચા કરશું। એટલે આ સ્કોલરશિપ ખાસ ગર્લ્સ માટે અને ગર્લ્સમાં પણ માઇનોરિટી કોમ્યુનિટી સાથે સંકળાયેલી જોડાયેલી કન્યાઓ માટે ગર્લ્સ માટે છે। હવે આ સ્કોલરશિપની એનાઉન્સમેન્ટ જે છે એ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીએ કરેલ હતી। જે સ્કોલરશિપ એમણે ડિક્લેર કરી એ સ્કોલરશિપને અગાઉ મૌલાના આઝાદ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ તરીકે ઓળખવામાં આવતું હતું, પણ એને હવેથી બેગમ હઝરત મહલ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિના નામે ઓળખવામાં આવે છે। જે રીતે આપણે અગાઉ ચર્ચા કરી એ રીતે આ સેકન્ડ પોઈન્ટમાં બેગમ હઝરત મહલ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ લઘુમતી સમુદાય સાથે સંકળાયેલ કન્યાઓ માટે અમલમાં મૂકવામાં આવેલ છે। તો ચાલો હવે આપણે આ નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ અને નેક્સ્ટ સ્લાઇડને ચર્ચામાં લઈએ। હવે આ બેગમ હઝરત મહલ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિનું કાર્યક્ષેત્ર કયું છે એઝ વેલ એઝ આ યોજનાની જાહેરાત ક્યાં થાય છે એના વિશે તમને સ્લાઇડ ઉપર દેખાઈ રહ્યું છે, તો આપણે એને ચર્ચામાં લઈએ। લેટ્સ મૂવ ટુ ડિસ્કશન તરફ જઈએ। આ શિષ્યવૃત્તિ સ્કૂલ ફીઝની ચૂકવણી, અભ્યાસક્રમ પુસ્તકોની ખરીદી, અભ્યાસક્રમ માટે જરૂરી સ્ટેશનરી સાધનોની ખરીદી, બોર્ડિંગ લોજિંગના ચાર્જિસની ચૂકવણીમાં મદદરૂપ થાય છે। આ 9th ટુ 12th સ્ટાન્ડર્ડ્સમાં જે ગર્લ્સ સ્ટુડન્ટ્સ ભણી રહી છે એમની ટ્યુશન ફી, બુક્સ ખરીદ્યા એના ખર્ચા, સ્ટેશનરી ખરીદી એની ખર્ચા અને એની સાથે સાથે હોસ્ટેલમાં રહેતા હોઈએ તો એ હોસ્ટેલના બોર્ડિંગ અને લોજિંગ ચાર્જિસ ની ચૂકવણી માટે આ સ્કોલરશિપ આપવામાં આવે છે। એટલે આ તમામ ખર્ચાઓ આપણને આ સ્કોલરશિપ હેઠળ પ્રાપ્ત થાય છે જેથી આપણું આર્થિક ભારણ ઘટે છે અને જે ગર્લ સ્ટુડન્ટ્સ છે એમને ભણવા માટેનો મોકો મળી રહે છે। તો આ કાર્યક્ષેત્ર થયું। હવે આની જાહેરાત ક્યાં થાય છે એના ઉપર આપણે ચર્ચા કરીએ તો એની જાહેરાત જે છે એ આ યોજનાની જાહેરાત મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા એની વેબસાઇટ, જે વેબસાઇટની લિંક તમને અહીંયા દેખાઈ રહી છે, એ વેબસાઇટ ઉપર એ લોકો એનાઉન્સ કરતા હોય છે કે આ બેગમ હઝરત મહેલ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિના અરજીનો સમય શરૂ થઈ ગયો છે। એઝ વેલ એઝ જે મોટા દૈનિક અખબારો છે એ દૈનિક અખબારોમાં પણ
આ સ્કોલરશિપ વિશેની જાહેરાત કરવામાં આવે છે, જેથી લોકોને ખબર પડે કે આ સ્કોલરશિપ માટેની અરજી શરૂ થઈ ગઈ છે અને આ અરજી ઓનલાઈન છે. કઈ વેબસાઇટ એ આપણે આગળની સ્લાઇડમાં જોશું. તો આ થઈ ગયું એનું કાર્યક્ષેત્ર અને એ યોજનાની જાહેરાત ક્યાં થાય છે એના વિશેની માહિતી. સ્કોલરશિપ બાબત એવી છે કે જ્યાં સુધી આપણે સજાગ નહીં રહીએ ત્યાં સુધી આપણને ખ્યાલ નહીં પડે કે સ્કોલરશિપની શું પ્રોસેસ છે. બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવા કરતા આપણે પોતે જ અરજી કરીએ, જે ભૂલો થાય છે એનાથી શીખીએ, તો જ આપણે ઇન્ડિપેન્ડન્ટલી સ્કોલરશિપ વિશે કામ કરી શકશું. હાલ એ જ મોટા ભાગે જોવા મળે છે કે સ્કોલરશિપની અરજી માટે આપણે ક્યાંક ડિપેન્ડન્ટ રહીએ છીએ, કોઈકને કહીએ છીએ, એ વ્યક્તિ કરી આપે તો સ્કોલરશિપ માટે અરજી કરીએ, નકા આપણે જતું કરીએ. તો એવું ન કરીએ, બધું ઈઝી છે, ટ્રાય કરવાની જરૂર છે, તો ચોક્કસથી તમને આસાની રહેશે. ચાલો હવે આપણે આગળ વધીએ અને નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. નેક્સ્ટ સ્લાઇડમાં આપણને ચર્ચામાં લેવાનું છે એ બાબત કે આ સ્કોલરશિપમાં આપણને કેટલી મર્યાદામાં શિષ્યવૃત્તિ મળે છે. તો મેં તમને અગાઉ કીધું કે ભાઈ 9th સ્ટેન્ડર્ડ અને 10th સ્ટેન્ડર્ડ અને 11th અને 12th માટે આ સ્કોલરશિપ છે. તો આ સ્કોલરશિપમાં ખાસ 9th અને 10th સ્ટેન્ડર્ડ માટે 5000 સુધીની આપણને સ્કોલરશિપ મળે છે અને 11th અને 12th માટે 6000 સુધીની આપણને સ્કોલરશિપ મળે છે. તો આ શિષ્યવૃત્તિની રકમ વિશે આપણને જાણકારી મળી. Now let's move to the next slide. Next slide તરફ જઈએ. Turn by turn આપણને જોતા રહેશું કે આ સ્કોલરશિપ વિશેની માહિતી બેઝિકલી છે શું. હવે અરજી કઈ રીતે કરવાની? તો આ યોજના માટે અરજી કરવી હોય તો નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું થાય છે. હવે આ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવા માટે અહીંયા જે લિંક તમને આ સ્લાઇડ ઉપર દેખાઈ રહી છે scholarships.gov.in, ત્યાં તમારે જઈને આ સ્કોલરશિપ માટે એપ્લાય કરવાનું છે. એપ્લાય કર્યા બાદ કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ્સ મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનની ઓફિસે મોકલવાના રહેતા નથી. અને ખાસ આપણને ધ્યાન રાખવાનું છે કે અરજી કરવાની છેલ્લી તારીખ જે છે એ 30 નવેમ્બર છે. એટલે 30 નવેમ્બર પહેલા આ scholarships.gov.in ઉપર આપણને રજીસ્ટ્રેશન અને અરજીની પ્રક્રિયા કરવાની થાય છે. ફર્સ્ટ ટાઈમ આ સ્કોલરશિપ આ પોર્ટલ ઉપર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. એનાથી પહેલા હઝરત બેગમ મહેલ ની પોતાની વેબસાઇટ હતી, ત્યાં અરજી કરવાની થતી હતી, પણ આ વખતથી જે નેશનલ સ્કોલરશિપનું પોર્ટલ બનાવવામાં આવ્યું છે ત્યાં જ તમામ સ્કોલરશિપને સેન્ટ્રલાઇઝ કરેલું છે, ભેગું કરેલું છે. તો એના ભાગરૂપે આ સ્કોલરશિપને પણ ત્યાં શિફ્ટ કરવામાં આવ્યું છે. તો આ અરજી કરવાની પ્રક્રિયા હું તમને સ્ક્રીન શેર કરીશ કે આ જે વેબસાઇટ જે છે મેં તમને કીધી કે ભાઈ નેશનલ સ્કોલરશિપ્સ ડોટ જીઓવી ડોટ ઇન, તો એની સ્ક્રીન હું તમને બતાવવાની કોશિશ કરીશ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે આ એની સ્ક્રીન છે અને અહીંયાથી તમારે અરજી કરવાની થાય છે. આ જે છે એ પોર્ટલ છે નેશનલ સ્કોલરશિપ્સ ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ. ત્યાં તમારે ફર્સ્ટ ટાઈમ જો રજીસ્ટ્રેશન કરતા હો તો ન્યૂ રજીસ્ટ્રેશન, ઓલરેડી તમારું રજીસ્ટ્રેશન છે તો લોગ ઇન કરવાનું છે તમારે. તો આ રીતે આ વેબસાઇટ ઉપરથી તમારે અરજી કરવાની થાય છે હઝરત બેગમ મહેલ સ્કોલરશિપ માટે. ચાલો હવે આપણે ફરીથી આ સ્લાઇડ તરફ જશું અને સ્લાઇડના માધ્યમથી આપણને બીજી માહિતી મેળવશું. લેટ્સ મૂવ ટુ ધ પીપીટી. પીપીટી તરફ આપણને જઈએ. મેં તમને અગાઉ કીધું કે સ્કોલરશિપ એવી બાબત છે કે આપણને આપણી રીતે કોશિસ કરવાની જરૂર રહેલી છે અને આ સેશનનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે આપણને આપણી રીતે સ્કોલરશિપ વિશેની પ્રોસેસ કરતા ફાવી જાય, આવડી જાય. ચાલો હવે આ નેક્સ્ટ આગળ વધીએ આપણે. ત્યારબાદ સામાન્ય નિયમો. તો સામાન્ય નિયમોમાં પહેલો નિયમ આવે છે કે આ શિષ્યવૃત્તિ 6 સૂચિત લઘુમતી સમુદાય એટલે કે મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને પારસી કન્યાઓ માટે જ ઉપલબ્ધ છે.
અને આ સ્કોલરશિપ 9 થી 12 ધોરણ સુધીમાં અભ્યાસ કરનારી લઘુમતી કન્યાઓને આપવામાં આવે છે. અને આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા જે છે કે આપણા ગયા સ્ટેન્ડર્ડ્સમાં જે ગયો આપણો ધોરણ હતો એ ધોરણમાં આપણને ઓછામાં ઓછા 50% હોવા જોઈએ. અને બીજો ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા જે આવે છે એ છે ઇન્કમનો. તો એ ઇન્કમનો ક્રાઇટેરિયા એવો છે કે ભાઈ જે ગર્લ્સના પેરેન્ટ્સ છે એ પેરેન્ટ્સની આવક 2 લાખથી વધુ હોવી જોઈએ નહીં તો આ સ્કોલરશિપ માટે આપણને એલિજિબલ થશું. તો આ સામાન્ય નિયમો છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આનાથી આપણને ખબર પડશે કે ભાઈ આ સ્કોલરશિપ આપણા માટે છે કે નહીં, આપણે એના માટે એલિજિબલ થઈએ છીએ કે નહીં એનો આપણને ખ્યાલ પડશે. લેટ્સ મૂવ ફર્ધર, આગળની સ્લાઇડ તરફ જઈએ આપણે. ત્યારબાદ જે માતા પિતા કે પાલકનું આવકનું પ્રમાણપત્ર છે એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર જે છે એના દ્વારા ઓથોરાઇઝ કરેલ વહીવટી તંત્ર દ્વારા જ, સમકક્ષ અધિકારી દ્વારા જ અપાયેલું હોવું જોઈએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આ શિષ્યવૃત્તિની રકમ ડાયરેક્ટ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થવાની છે. એટલે લાભાર્થીનું પોતાનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ. એ બેંક એકાઉન્ટ સાથે એનો આધાર કાર્ડ કે આધાર નંબર છે, યુઆઈડી નંબર છે, એ લિંક થયેલા હોવા જોઈએ. અધરવાઇઝ આ સ્કોલરશિપના પૈસા આપણા એકાઉન્ટમાં જમા થશે નહીં. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે કોઈ પણ વિદેશમાં ચાલતા અભ્યાસક્રમો માટે આ સ્કોલરશિપ અવેલેબલ નથી. આ ફક્ત ને ફક્ત આપણા દેશની અંદર ચાલતા જ અભ્યાસક્રમો માટે અવેલેબલ છે. તો આ સામાન્ય નિયમો થઈ ગયા. લેટ્સ મૂવ ફર્ધર, આપણે આગળ જઈએ, આગળ વધીએ અને નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. શિષ્યવૃત્તિ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, અગાઉ તો મેં તમને અમુક નિયમો કીધા, એની સાથે સાથે આ નિયમોનું પણ આપણને પાલન કરવાનું છે. શૈક્ષણિક સત્ર દરમિયાન કોઈ પણ કારણસર અભ્યાસ છોડી દેવામાં આવે તો શિષ્યવૃત્તિ રદ થઈ જશે. એટલે આપણને આપણું જે ભણતર છે એ કન્ટિન્યુ જ રાખવાનું છે. પછી સૌથી ઇમ્પોર્ટન્ટ, જે 30 નવેમ્બરની ડેડલાઈન છે એ ડેડલાઈન અંદર જ આપણને અરજી કરવાની છે. સમય મર્યાદા બાદ કોઈ પણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અને ત્રીજી વાત છે, તમને દેખાઈ રહી છે સ્લાઇડ ઉપર કે આપણે કોઈ ખોટા નિવેદન, ખોટા પ્રમાણપત્ર લઈને શિષ્યવૃત્તિ મેળવશું તો એ શિષ્યવૃત્તિ રદ કરવામાં આવે છે, સસ્પેન્ડ કરવામાં આવશે અને જે પૈસા આપવામાં જ આવ્યા છે એ પરત લેવામાં આવશે. એટલે એવું આપણે ન કરીએ. જે એલિજિબિલિટીના એના રૂલ્સ છે એનામાં આપણે ફિટ બેસતા હોઈએ તો જ એપ્લાય કરીએ, એ આપણા માટે જરૂરી છે. ચાલો હવે આ આપણે આગળની સ્લાઇડ તરફ જશું અને વિસ્તૃત માહિતી મેળવવાની કોશિશ કરશું. લાસ્ટ સ્લાઇડ છે હવે કે શિષ્યવૃત્તિ નામંજૂર થવાના કારણે શું કામ આપણને સ્કોલરશિપ નથી મળતી. મોટા ભાગે આપણને સ્કોલરશિપ ન મળે તો બીજાને જ આપણે બ્લેમ કરતા હોઈએ છીએ, બીજાને જ દોષનો ટોપલો એના ઉપર મૂકતા હોઈએ છીએ. પણ આપણને વિચારવાની જરૂર છે કે ભાઈ શા માટે, કયા કારણસર સ્કોલરશિપ રદ થઈ. એટલે હવે નેક્સ્ટ ટાઈમ આપણને જે ભૂલ થઈ છે એ આપણે રિપીટ નહીં કરીએ. મોટા ભાગે જોવામાં મળ્યું છે કે ભાઈ બેંક એકાઉન્ટની ડિટેલમાં માહિતી આપણે ખોટી મૂકીએ છીએ, એના લીધે આપણા એકાઉન્ટમાં પૈસા જમા નથી થતા, શિષ્યવૃત્તિ નામંજૂર થઈ જાય છે. એટલે બેંક એકાઉન્ટ ડિટેલની એન્ટ્રી એકદમ આપણને ધ્યાન સાથે ધ્યાન કેન્દ્રિત કરીને કરીએ. ત્યારબાદ ઓછા ગુણના લીધે નીચું મેરિટ, જો આપણને ગુણ ઓછા આવ્યા હશે તો આપણું મેરિટ નીચું હશે, આપણો ક્રમ નીચો હશે તો આપણા સુધી પહોંચતા જ શિષ્યવૃત્તિનો જે ફંડ છે એ પૂરો થઈ ગયો હશે. એટલે ઓછા ગુણ હશે તો અને મર્યાદિત શિષ્યવૃત્તિ ભંડોળ હશે તો પણ આપણને સ્કોલરશિપ મળવાના ચાન્સીસ ઘટી જશે. જો આવા બે કારણો તમારી સાથે જોડાયેલા હોય તો તમારે શક્ય હોય તો સ્કોલરશિપ માટે અરજી ન કરવી જોઈએ. આપણે અરજી તો કરવી જ જોઈએ, શક્ય છે કે મળી પણ જાય. પણ ઘણીવાર આપણા પૈસા બચે, સમય બચે અને આપણને ખબર હોય કે ભાઈ માર્ક્સ ઓછા છે તો આપણને સ્કોલરશિપ નહીં મળે તો આપણે અરજી ન કરવી જોઈએ. પણ એડવાઇઝેબલ એ છે કે તમે અરજી કરો. પછી ખોટી અને ભૂલયુક્ત માહિતી આપણે ભરી દઈએ તો પણ આપણે સ્કોલરશિપ નથી મળતી. ખોટા નિવેદનો કર્યા હોય, ખોટા પ્રમાણપત્રો અપલોડ કર્યા હોય તો પણ આપણને માહિતી મળવાની નથી, સ્કોલરશિપ મળવાની નથી.
અને લાસ્ટ એક કરતા વધુ શિષ્યવૃત્તિ યોજનાઓમાં જો આપણને એપ્લાય કર્યું હશે તો પણ આપણને આ સ્કોલરશિપ નહીં મળે. સ્કોલરશિપની સ્કીમ એક જ આપણને પસંદ કરવાની છે, વારંવાર બદલવાની નથી. એટલે ગર્લ્સ માટે તો બહુ એડવાઇઝેબલ છે કે આ હઝરત બેગમ મહેલ સ્કોલરશિપમાં જ એપ્લાય કરે. એનામાં સારી એવી 5,000 થી 6,000 સુધીની આવક રકમ પણ મળે છે, એઝ વેલ એઝ અહીંયા અરજી કરવાવાળી છોકરીઓ ગર્લ્સ સ્ટુડન્ટ ઓછી હોય છે, એટલે આપણને સ્કોલરશિપ મળવાના ચાન્સીસ વધી જાય છે. તો ચાલો હવે આપણે અહીંયા આ સેશનને કમ્પ્લીટ કરશું. હું આશા રાખું છું કે તમને આ તમામ બેઝિક માહિતી સમજાણી હશે અને તમે આ સેશનને માણ્યું હશે અને તમે આ સેશનથી જે કંઈ પણ શીખ્યા હશો એ તમે બીજી વ્યક્તિ સુધી પહોંચાડશો એવી આશા સાથે આઈ એપ્રિશિએટ ઓલ ઓફ યુ. અને અહીંયા આપણને સૌ છૂટા પડીએ છીએ. નાવ યુ આર ફ્રી, યુ કેન ગો ઓફલાઈન. થેન્ક યુ ટુ ઓલ.